ગુડ મોર્નિંગ મિત્રો લિબર્ટી કેરિયર એકેડમીના ક્લાસ થ્રીના વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે લાસ્ટ લેક્ચરમાં આપણે શાસ્ત્રીય નૃત્યોની ચર્ચા કરી હતી અને તેમાંથી પૂછાયેલા અલગ અલગ સવાલોની પણ ચર્ચા કરી તેની ઘણી બધી વિશેષતાઓ પણ જોઈ બરાબર આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં એક નવા પરંતુ એવા મુદ્દા તરફ જઈએ છીએ કે જે મુદ્દામાંથી તમને ફરજિયાત સવાલ દેખાશે દેખાશે જેમ જો તમને ગુજરાતનું કલ્ચર પૂછેલું હોય તો તેમાં આ સવાલ હોય જ અને એ મુદ્દો કયો છે તો કે ગુજરાતના લોકનૃત્યો બરાબર આપણે લાસ્ટમાં શાસ્ત્રીય નૃત્ય જોયા હવે લોક નૃત્યને જોઈએ મેં એ લેક્ચરમાં તમને પણ સમજાવેલું હતું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન ક્લાસિકલ ડાન્સ એન્ડ ફોક ડાન્સ શાસ્ત્રીય નૃત્ય અને લોક નૃત્ય વચ્ચે ફરક શું છે એ પણ મેં તમને સમજાવેલું હતું બરાબર સો આજે આપણે ગુજરાતના લોકનૃત્યોની શરૂઆત કરીએ છીએ અને એ લોકનૃત્યોમાં સૌથી પહેલાં નૃત્ય તરીકે આપણે જોશું ટિપ્પણી નૃત્ય નોર્મલી આ ટિપ્પણી નૃત્ય છે તે સૌરાષ્ટ્રના વિસ્તારમાં ખાસ કરીને જોવા મળે છે બરાબર સૌરાષ્ટ્રના વિસ્તારમાં જે કોળી સમાજના બહેનો ખારવા સમાજના જે બહેનો હોય છે તે આ નૃત્ય બહુ સારું કરતા હોય છે આ એક નૃત્ય કઈ રીતે શરૂ થયું હતું તો કે પ્રેક્ટિકલી આ લગભગ ચારસો પાંચસો વર્ષ જૂનું નૃત્ય છે તે સમયમાં કોળી અને ખારવા સમાજના જે ભાઈઓ હોય છે તે તો ચલો માછલી પકડવાના વ્યવસાયમાં મત્સ્ય પાલન વ્યવસાયમાં તે લોકો જતા તો બહેનો શું કરતી અથવા અહીં રહેલા ઘરે રહેલા ભાઈઓ શું કરતા તો કે ભાઈ કોઈને મકાન બનાવવું હોય તો મકાન બનાવવાનું કામ એ લોકો ચલાવતા હતા સો મકાનમાં પથ્થરો આખા ગોઠવી દીધા બરાબર તેના પછી તો કે ગારો લીપવાનો હોય જમીન આખી સમતલ કરવાની હોય આ બધા કામ બહેનોને દેવામાં આવતા તો બહેનો બધા ભેગા થતા તો શું કરતા તો કે વાતો કરે પછી વાતો પણ પૂરી થાય તો શું કરે તો કે ભાઈ ચલો ને આપણે કામ કરતાં કરતાં ગીતો ગાઈએ તો એ લોકો લોકગીતો ગાતા અને સાથે ટીપણું ટીપણું શું છે તો કે એક સાધન કે જેના દ્વારા જમીનને સમતલ કરી શકાય બરાબર તમે અહીં જોઈ શકો છો આ હાથમાં જે છે એ ટીપણું કહેવાય બરાબર આવી રીતે જોઈ છે બરાબર નીચે એક ચોરસ લાકડાનો ટુકડો હોય બરાબર અને આ લાકડી હોય એટલે આને હાથમાં લઈ અને નીચે મારવામાં આવે એટલે શું થાય કે જમીન સમતલ થઈ જાય જમીનને સ એક સપાટ કરવાનું કામ બહેનોને સોંપવામાં આવતું હતું બેનોના હાથમાં આવી લાકડાનું ટીપણું હોય એ ટીપણું લઈ અને નીચે મારતા જાય અને લોકગીતો ગાતા જાય ગોળ ગોળ સર્કલમાં ફરતા જાય સો આ રીતે આખા આ ટિપ્પણી નૃત્યની શરૂઆત થઈ હતી બરાબર હાલના સમયમાં તો ઘણી બધી સારી સારી સ્ટેજમાં આપણે જોઈ જ શકીએ કે નૃત્ય થાય જ છે આ નૃત્યની અંદર સંગીતના સાધનો કયા તો કે ઢોલ છે જાંજ છે મંજીરા છે શરણાઈ છે એ મુખ્ય સંગીતના સાધનો ગણાય છે અત્યારના સમયમાં રાજકોટના ભીલ સમાજના બહેનો જામનગરના સીધી સમાજના બહેનો પણ આ નૃત્ય કરતા હોય છે લાકડાના ટીપણાનો ઉપયોગ મુખ્ય હોય છે ઓરડા મંદિર અગાસીના ધાબા ભરતી વખતે આ નૃત્ય કરવામાં આવતું હોય છે અત્યારે તો હવે આ રીતે મકાન નથી બનાવતા આધુનિક સાધનો બધા આવી ગયા છે પરંતુ જે તે સમયે આ રીતે થતું હતું ઇવન અત્યારના સમયમાં જ્યારે લગભગ આપણા ગરબા પણ હવે બોલિવૂડના મૂવીઝના જે ગીતો હોય છે એના આધારે ચાલતા હોય છે તેમાં આ જે ટિપ્પણી નૃત્ય છે એ અત્યારના સમયમાં પણ લોકગીતો ઉપર જ ચાલે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે નાની નાની ગરબીઓ થતી હોય છે તેમાં આ ટિપ્પણી નૃત્ય જોવા મળતું હોય છે વધારે સારી રીતે બરાબર ચાલો આગળ વધીએ આપણે ટિપ્પણી નૃત્ય પછી જે નેક્સ્ટ નૃત્ય આવે છે તે રાંદલ માતાનો ઘોડો ખૂંદવો તે નૃત્ય છે બરાબર હવે આ જે એકચ્યુઅલમાં નૃત્ય છે એ નૃત્ય કઈ રીતે છે આ એક રીતે આપણા બધાના ઘરે થયેલા સામાજિક પ્રસંગોમાં આવે છે બરાબર ચાહે લગ્નનો પ્રસંગ હોય કે શ્રીમંતનો પ્રસંગ હોય બરાબર ત્યારે આપણે રાંદલ માતાની પૂજા કરીએ રાંદલ માતાની પૂજા માટે એનો આખો બાજોટ તૈયાર કરેલો હોય બરાબર પછી તો કે બે અલગ અલગ તાંબાના લોટા મૂકેલા હોય પછી એમાં બે નાળિયેર મૂકેલા હોય એ નાળિયેર પર કોળી કોળી દ્વારા આંખો બનાવવામાં આવી હોય બરાબર પછી ઘરેણાં પહેરાવી અને માતાજીનું સ્વરૂપ આપવામાં આવે માથે ચુંડડી ઉઠાડવામાં આવે આપણને ક્વેશ્ચન થાય કે રાંદલ માતા છે કોણ રાંદલ માતા બીજા કોઈ નહીં પણ સૂર્ય ભગવાન સૂર્યના પત્ની દેવીનું જ સ્વરૂપ છે બરાબર સો આમાં આપણને બે શું કામ દેખાય છે એક દેવી પોતે છે અને એક છાયા દેવી છે બરાબર જે દેવીના છાંયા સ્વરૂપે હતા બરાબર તો આ રીતે છે સો એટલા માટે એ હંમેશા જોડકામાં હોય છે ઓકે પછી તો કે ઈંઢોણી ઉપર પિત્તળનો પાણી ભરેલો લોટો મૂકવામાં આવે અને તાંબાની વાટકીમાં ઘીનો દીવો પ્રગટાવવામાં આવે બરાબર માતાજીનું સ્થાનક તૈયાર કર્યું બરાબર એના પછી આ રીતે બહેનો હોય એ માથા ઉપર ઈંઢોણી મૂકે તાંબાનો લોટો મૂકે એના ઉપર પિત્તળની વાટકીમાં ઘીનો દીવો કરી નાખે દીવો અને લોટો એ માથા ઉપર રાખી અને ધીમે ધીમે નૃત્ય થાય વચ્ચે માતાજીનું સ્થાનક હોય માથે ઈંઢોની ઉપર આ બધી વસ્તુઓ રાખી અને પછી ગોળ ગોળ ફરી માતાજીની પ્રદક્ષિણા કરતાં કરતાં આ નૃત્ય થાય એમાં જ્યારે સ્ત્રીઓ છે એ માતાજીની સામે આવે ને ત્યારે થોડો નાનો એવો ઠેકડો મારે અને આગળ વધે બરાબર ત્યારે સ્ત્રીઓ છે એ ઘોડાની જેમ બંને પગે થોડું કૂદી અને નૃત્ય કરે છે એટલે તેને હમચી નૃત્ય પણ કહેવાય છે બરાબર ક્વેશ્ચન ઓલરેડી પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કયા લોકનૃત્યનું બીજું નામ હમચી નૃત્ય છે આન્સર આવે રાંદ માતાના ઘોડા ખુંદવા એ જે નૃત્ય છે લોકનૃત્ય છે તેને હમચી નૃત્ય કહેવાય છે બરાબર સામાજિક પ્રસંગોમાં આ નૃત્ય થતું જોવા મળે છે પછી આવે છે જાગ નૃત્ય જાગ નૃત્ય શું છે તો કે અમદાવાદ બનાસકાંઠા રાધનપુરના વિસ્તારમાં કોળી સમાજના બહેનો દ્વારા થતું આ નૃત્ય છે જેને જાગ નૃત્ય કહેવાય છે નવરાત્રિ લગ્ન પ્રસંગે જનો એ કે શ્રીમદના પ્રસંગોમાં થાય છે સૌથી પહેલાં માતાજીની સ્થાપના કરવામાં આવે બરાબર ત્યારબાદ પાંચમા દિવસે અથવા સાતમા દિવસે માતાજીને વળાવતી વખતે બાજોઠના ચાર જે ખૂણા હોય બરાબર નોર્મલી આપણે આ રીતે બાજોઠને સોરી જોતા હોઈએ છે આ બાજોઠ હોય બરાબર આ નીચે એના પાયા હોય બરાબર તો એના આ જે પાયા હોય ને એ પાયાની પાસે શું કરવામાં આવે તો કે ખપાટ બાંધવામાં આવે ખપાટ શું છે ખપાટ એ એક રીતે લાલ કલરનું કપડું હોય કે જેમાં અલગ અલગ સૌભાગ્યની વસ્તુઓ જેમ કે કંકુ છે સોપારી છે બરાબર એવી અલગ અલગ સારી વસ્તુઓ મૂકવામાં આવે એનું પોટલું બાંધવામાં આવે અને એ ખપાટને આ ચારે ચાર જગ્યાએ બાંધવામાં આવે બરાબર પછી શું કરે એ બાજોટ છે એ આખે આખો બહેનો છે એ માથે ઈંડોણી મૂકે અને એના ઉપર બાજોટ મૂકી દે બરાબર અને પછી નાચતાં ગાતા માતાજીના ભક્તિ ગીતો ગાતા ગાતા કોઈ પણ સારા નજીકના મંદિરે જાય મંદિરે જાય અને આ બાજોઠ અને માતાજીનું જે સ્થાપના કરી હોય બરાબર એ બધી જ એ મંદિર પાસે રાખી દે ત્યાં જે પીપળાનું કે વડનું કોઈ પણ વૃક્ષ હોય ત્યાં રાખવામાં આવે માતાજીની પૂજા કરવામાં આવે અને પ્રાર્થના કરવામાં આવે કે માતાજી તમે અમને સમૃદ્ધિ આપજો બરાબર સો આ સમયે આખું જાગ નૃત્ય થતું હોય છે અને માંડવી નૃત્ય પણ કહેવાય છે કારણ કે આ એક રીતની માંડવી જ બની ગઈ માંડવી મતલબ માથા ઉપર રાખી અને નૃત્ય કરતા કરતા જતા હોય એને માંડવો કહેવાય માંડવો બાંધવો સો એને માંડવી નૃત્ય પણ કહેવાય છે બરાબર બાજોઠ હોય ને અહીંયા વચ્ચે દીવો આખો રાખેલો હોય છે બરાબર જે માતાજીના સ્વરૂપને રિપ્રેઝન્ટ કરે છે ચલો હવે નેક્સ્ટ જે નૃત્ય આવે છે ગરબા છે બરાબર દાંડિયા રાસ દાંડિયા રાસ માટે સૌથી પહેલો પોઈન્ટ આપણને એ થાય કે ભાઈ કયા સમયથી દાંડિયા રાસની શરૂઆત થયેલી છે બરાબર તો બહુ ઇઝી એન્ડ સિમ્પલ મહાભારતનો જ્યારે સમય ચાલતો હતો તે ટાઈમે ભગવાન કૃષ્ણ એમના દીકરા એટલે પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નના દીકરા એટલે અનિરુદ્ધ અનિરુદ્ધ સાહેબ દેખાવામાં બહુ સારા હતા સુંદર દેખાવડા હતા આ સમયે બાણાસુર જે શોણિતપુરના રાજા હતા શોણિતપુર મતલબ આધુનિક ઈરાક ઈરાન એ આખો વિસ્તાર છે સાઉદી અરેબિયાવાળો એને પ્રાચીન સમયમાં શોણિતપુર કહેતા હતા શોણિતપુરના રાજા હતા બાણાસુર બાણાસુરના દીકરી હતા ઉષા ઉષા અથવા તેને ઓખા પણ કહેવાય છે એ ઉષા મેડમ અથવા ઓખા મેડમ જે હતા તેમને અનિરુદ્ધ સાહેબ પસંદ પડી ગયા હતા તો ઓખા મેડમે અહીં આવી દ્વારકા આવી અને અનિરુદ્ધનું અપહરણ કરી નાખ્યું હતું બરાબર અપહરણ કર્યું કૃષ્ણ ભગવાનને ખબર પડી તો પોતાના દીકરાને છોડાવવા માટે જાય છે બાણાસુર સાથે લડાઈ કરે છે બરાબર બાણાસુર જે ભગવાન શંકરના ભક્ત હતા તો ભગવાન શંકર પોતાના ભક્તને બચાવવા આવતા હોય છે કૃષ્ણ અને શંકર બંને વચ્ચે લડાઈ પણ થતી હોય છે વચ્ચે બ્રહ્માજી આવીને સમાધાન કરાવી દે છે બરાબર ફાઇનલ રિઝલ્ટ શું નીકળ્યું તો કે ઓખાના લગ્ન અને યુદ્ધ સાથે કરવામાં આવ્યા અને ઓખા તે પોતાની સાથે એક નૃત્ય લઈને આવે છે તે નૃત્ય શું છે તો કે એ નૃત્ય એટલે ગરબા અને દાંડિયારાસ બરાબર મહાભારતના સમયમાં તેને હલ્લીસકરાસ અથવા દંડ દંડરાસક તરીકે ઓળખવામાં આવતા હતા બરાબર સો આ દાંડિયા રાસ અથવા જે ગરબા છે તેનું ભારતમાં આગમન આ રીતે થાય છે બરાબર ઓકે શરદ પૂનમના દિવસે નવરાત્રી એટલે કે નોરતાના દિવસોમાં જલ ઝીલણી એકાદશી અગિયારસના દિવસે સાતમ આઠમના પ્રસંગે થોડા જ સમયમાં આવી જશે હમણાં બરાબર આ આખા દાંડિયા રાસ થતા હોય છે દાંડિયા રાસ દાંડિયા અને રાસ બરાબર તો દાંડિયા તો હોય દાંડિયા કઈ કઈ વસ્તુમાંથી બનતા હોય તો કે તાંબામાંથી બનતા હોય પિત્તળમાંથી બનતા હોય લાકડામાંથી બનતા હોય એવા અલગ અલગ દાંડિયાઓનો ઉપયોગ થતો હોય છે રાસ શબ્દનો અર્થ શું થાય છે તો કે આત્મા અને પરમાત્માનું મિલન થવું રાસ શબ્દનો એ મતલબ થાય છે બરાબર આગળ વૈષ્ણવ ધર્મનો પ્રભાવ વધારે જોવા મળે છે બટ ઓવિયસ છે ભાઈ કૃષ્ણ ભગવાનના પૌત્ર વધુ આ લઈને આવ્યા તો કૃષ્ણ ભગવાનનું મહત્વ તો એમાં હોય જ તો વૈષ્ણવ સંપ્રદાયમાં ઇન શોર્ટ જે દાંડિયા રાસના જે પરંપરાગત લોકગીતો છે તે વૈષ્ણવ ધર્મના લોકગીતો છે અત્યારે ભલે આપણે બોલિવૂડના ગીતો ઉપર દાંડિયા રાસ લેતા હોઈએ એ અલગ વસ્તુ થઈ ગઈ પરંતુ એકચ્યુઅલમાં આ એક મારો પર્સનલ મત છે કે દાંડિયા રાસ સમયે પરંપરાગત લોકગીતોને જ વગાડવા જોઈએ શું કામ એ આપણું કલ્ચર છે બરાબર બોલિવૂડ એ આપણા વર્ષો સદીઓ જૂના કલ્ચર ઉપર અત્યારે હાવી થવા લાગ્યું છે એ ના થવું જોઈએ શું કામ આપણે કંઈ બોલિવૂડના વિરોધી નથી બોલિવૂડ એ અલગ કલ્ચર છે અને આ પણ એક અલગ કલ્ચર છે અને બંનેનું સહઅસ્તિત્વ હોવું જોઈએ એટલા માટે પરંપરાગત લોકગીતો હોય તો એ વધારે સારું બને નેક્સ્ટ દાંડિયા રાસના અલગ અલગ પ્રકાર પણ હોય છે ડોકા રાસ હુડા રાસ બરાબર એમાં તાલી રાસ પણ આવી જાય છે નાટ્ય રાસ પણ આવી જાય છે શરણાઈ ઢોલ મંજીરા તબલાનો ઉપયોગ થાય છે બરાબર લાસ્ય શબ્દ ઉપરથી રાસ શબ્દ આવેલો જોવા મળે છે નરસિંહ મહેતા મીરાબાઈ એ પોતાના અલગ અલગ ગીતો દ્વારા રાસ નૃત્યને પુનઃ જીવિત કરતા જોવા મળે છે બરાબર ચાલો હરિવંશ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે રાસ એ પુરુષ પ્રધાન છે અને રાસડા એ સ્ત્રી પ્રધાન નૃત્ય છે રાસ પુરુષ પ્રધાન નૃત્ય છે રાસડા સ્ત્રી પ્રધાન નૃત્ય છે બરાબર જે દાંડિયા રાસના જ અલગ અલગ પ્રકારોમાં આવી જાય છે નેક્સ્ટ આવે છે ગોફ ગુંથણ નૃત્ય વન્સ અગેન આ ફરી પાછું સૌરાષ્ટ્રનું એક ફેમસ નૃત્ય છે બરાબર ગોફ ગુંથણ નૃત્યને સોળંગા રાસ અથવા અળંગારાસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનું ત્રીજું નામ મનોહર રાસ પણ છે બરાબર શું કામ કારણ કે આ લોક નૃત્યમાં જે લોકગીતો ગવાતા હોય છે તે ચાર કડી આઠ કડી સોળ કડી એના આધારે ગાવામાં આવતા હોય છે એટલે એના આ પણ અલગ અલગ નામ છે સૌરાષ્ટ્રના કોળી સમાજના અને કણબી સમાજના લોકો દ્વારા આ ગોફ ગૂંથણ નૃત્ય થતું આપણને જોવા મળે છે ગોફ ગૂંથણ નૃત્ય એકદમ ઇઝી એન્ડ સિમ્પલ છે બરાબર વચ્ચે કાં તો એક થાંભલો રાખેલો હશે અથવા એક લાંબો લાકડાનો સળિયો હશે બરાબર જેમાં શું હશે તો કે અલગ અલગ રંગની દોરીઓ બાંધેલી હશે અને એ દોરીનો બીજો છેડો કલાકારના હાથમાં અથવા કલાકારના કમરમાં હોય છે પછી કલાકારો શું કરે છે તો કે અલગ અલગ લોકગીતોના આધારે નૃત્ય કરવાની શરત કરે કલાકારોમાં પણ વેરિએશન કેવી રીતે હોય કાં તો ચાર કલાકાર હશે કાં આઠ હશે કાં સોળ હશે બરાબર એ રીતે કલાકારો હોય અને નૃત્ય કરતાં કરતાં એ લોકો આ જે દોરી છે ને એને ગૂંથી નાખે છે બરાબર ગૂંથાઈ જાય તેના પછી શું થાય તો કે ફરી પાછા લોકગીતો બદલે અને ઊંધાપદ સંચાલન દ્વારા એટલે પહેલાં જે સ્ટેપ કર્યા એના ઊંધા સ્ટેપ કરતાં કરતાં એ દોરીઓને ખોલી નાખે છે આ નૃત્ય કરતા સમયે ઘણી વખત ભૌમિતિક આકૃતિઓની રચના થ થાય છે પશુ પક્ષીઓ જેવા આકારની રચના થાય છે એટલે જોવામાં આ એકદમ સારામાં સારા નૃત્ય હોય છે ગુજરાતના જેટલા પણ અલગ અલગ લોક નૃત્યો છે તેમાં ગૂંથણ નૃત્ય એ સૌથી અઘરું નૃત્ય આપણને જોવા મળે છે બરાબર ઘણી વખત તેમાં ગાગર અને દાંડિયાનો પણ ઉપયોગ થાય છે બેહક ફૂદડી ફરવી ટપ્પા લઈ અને દોરી ગૂંથવી ટપ્પા મતલબ નાના મોટા ઠેકણા મારવા બરાબર પછી ઊંધા પદ સંચાલન વડે દોરીઓને ખોલી નાખવામાં આવે સો આ રીતે આખો ગોફ ગુંથણ નૃત્ય થતું જોવા મળે છે આ તમે જોઈ શકો મેં કીધું એમ કે આ આખા લાકડાનો સળિયો આખો રાખેલો છે તેમાં અલગ અલગ કલરની દોરીઓ છે અલગ અલગ કલરના જે કલાકારો છે એમના હાથમાં દોરીના બીજા છેડા છે ગૂંથે છે રિવર્સમાં પાછા જાય તો ખોલી જાય આ નૃત્ય મેર દાંડિયા રાસ છે બરાબર આને બાહુબળ રાસ અથવા લડાયક લોકનૃત્ય લડાયક રાસ કહેવાય છે શું કામ મેર દાંડિયા રાસમાં જે દાંડિયા એકબીજા સાથે ભટકાવવાનો હોય ને એકદમ જોરથી હોય બરાબર એક રીતે યુદ્ધ પ્રાચીન જે રાજા રજવાડાઓમાં નાના મોટા યુદ્ધ થતા હોય ને બરાબર જેમાં મેર સમાજના લોકો પોતાના રાજાને મદદ કરવા માટે ગયા હોય તો તે સમયની લોકકથાઓને લોકગીતો સ્વરૂપે મેર દાંડિયા રાસમાં રિપ્રેઝન્ટ કરવામાં આવે છે પ્રદર્શિત કરવામાં આવતી હોય છે દાંડિયાને જોરથી ભટકાવાતા હોય છે તલવારની જેમ વિંઝવાના હોય છે આ નૃત્યમાં બરાબર એટલે જ મેર નૃત્ય એ વીર રસને દર્શાવે છે અથવા રૌદ્ર રસ પ્રધાન નૃત્ય કહેવાય છે બરાબર હવે આ મે દાંડિયા રાસમાં કયા દાંડિયાનો ઉપયોગ લેવામાં આવે તો કે પરોણાના જાડા દાંડિયાનો ઉપયોગ થાય છે રાસ લેતા સમયે ફૂદરડી ફરવાની હોય છે મોરલી પાવા કરતાલ મંજીરા ઝાંઝ ઘૂઘરા ઢોલ રાવણ હાથો ડફલી ખંજરી આ બધા તેના પરંપરાગત સંગીતના સાધનો છે જે મે દાંડિયા રાસ વખતે વગાડવામાં આવતા હોય છે તલવાર અને ઢાલ લઈ અને અઢી ફૂટ ઊંચા કૂદકા મારી અને પણ નૃત્ય કરવામાં આવતું હોય છે પ્લસ મેર દાંડિયા સમયે જો કલાકારો છે એ જાડા દાંડિયાના બદલે હાથમાં છત્રીનો ઉપયોગ કરી નાખે બરાબર તો છત્રીનો ઉપયોગ દ્વારા જે નૃત્ય થાય તેને મણિયારો નૃત્ય કહેવાય છે બરાબર આ ક્વેશ્ચન ઓલરેડી પૂછાઈ ગયેલો પણ છે રેડી સો એ છે મેર લોકોના દાંડિયા રાસ હા તમે જોઈ શકો એનો આપણે ફોટો પણ એક રાખેલો છે બરાબર આવી રીતે કૂદકા મારતા મારતા પણ નૃત્ય કરવામાં આવતા હોય છે જોવામાં બહુ સારું હોય છે અત્યારના સમયમાં મોટા મોટા પાર્ટી પ્લોટ્સમાં તો નથી જોવા મળતું આ પરંતુ ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં દર વર્ષે જ્યારે પણ નવરાત્રિ આવે ત્યારે આવા બધા જ પ્રકારના લોકનૃત્યોને બતાવવામાં આવતા હોય છે ત્યાં પણ જોઈ શકો પ્લસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે નાની મોટી ગરબીઓ હોય છે ગરબીમાં પણ આ મેર દાંડિયારસ જોવા મળી શકે નેક્સ્ટ આવે ગરબો બરાબર ગરબો જે શબ્દ છે તે કયા શબ્દો ઉપરથી આવ્યું છે તો કે ગર્ભદીપ ગર્ભદીપ એમાં આપણને બે અલગ અલગ વસ્તુ જોવા મળે છે ગર્ભ એટલે કે ગરબો દીપ એટલે કે દીવો જે માટીમાંથી બનેલો ગરબો છે તે કોને દર્શાવે છે તો કે શરીરને દર્શાવે છે અને જે દીવો છે તે કોને દર્શાવે છે તો કે આત્માને દર્શાવે છે બરાબર આ રીતે છે સ્ત્રી પ્રધાન નૃત્ય છે ગરબો બરાબર ક્યારથી શરૂ થયો તો કે ભગવાન કૃષ્ણના જે પૌત્ર વધુ હતા ઉષા અથવા ઓખા તેમના સમયથી આ નૃત્યની શરૂઆત થઈ છે નવરાત્રિમાં અખંડ દીવો થાય છે મેં દીવો રાખેલો છે તમે જોઈ જ શકો છો આખો ગરબો કઈ રીતે હોય છે બરાબર કાફી ઠીલું ધનશ્રી કિલડગો સારંગી ગીતો બરાબર એ બધા જ અલગ અલગ ગીતો અને અલગ અલગ રાગ છે આ બધા રાગોને મિક્સ કરવામાં આવે અને જે માતાજીના ગીતો લખવામાં આવે તેને ગરબા ગીતો કહેવાય છે બરાબર એમાં આ અલગ અલગ રાગ હોય છે આ બધા રાગના નામ છે કાફી ઠીલું ધનશ્રી રાગ કિલગો રાગ સારંગી રાગ એ બધા રાગોનું મિશ્રણ હોય છે ગરબાની અંદર ગરબા કઈ રીતે હોય છે એક તાળીના ગરબા પણ હોય છે તાળીના હોય છે ચપટી ગરબા પણ આપણને જોવા મળતા હોય છે ગરબા ગરબાના જે ગીતો છે તે કોના દ્વારા ફેમસ થયેલા છે તો કે વલ્લભ ભટ્ટ અને મેવાડા ભટ્ટ દ્વારા ગરબાના ગીતોની રચના થઈ હતી અને તે બહુ ફેમસ પણ થયા હતા બરાબર શણગારનો ગરબો કજોણાનો ગરબો કલીકાળનો ગરબો આનંદનો ગરબો એ બહુ પ્રખ્યાત થયેલા ગરબા છે સ્પેસિફિકલી આપણા અમદાવાદની પોળમાં જે ગરબીઓ થતી હોય છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના નાના નાના જે ગરબીઓ થતી હોય છે બરાબર સાંજે સાત વાગે માતાજીની આરતી થાય તે સમયથી આ બધા ગરબા એ આપણે અત્યારના સમયમાં ગાતા નથી પણ ટેપ ચાલુ કરી મ્યુઝિક પ્લે ચાલુ કરી અને પછી સંભળાવવામાં આવતા હોય છે સો આ ગરબો જે સૌથી ફેમસ લોકનૃત્ય છે ગુજરાતનું બરાબર તેની આપણે ચર્ચા કરી ગરબો સ્ત્રી પ્રધાન નૃત્ય છે હવે બીજું આવે છે ગરબી ગરબી એ પુરુષ પ્રધાન નૃત્ય છે બરાબર લાકડાની માંડવીને માથે મૂકવામાં આવે અને પછી જે નૃત્ય થાય તેને ગરબી કહેવાય જે પુરુષ પ્રધાન નૃત્ય છે દયારામ સાહેબે આ ગરબી ઘણી બધી ગીતો સ્વરૂપે લખેલી હતી તે બહુ પ્રખ્યાત છે દાંડિયા ઢોલ નગાળા મંજીરા બરાબર એ બધા ગરબીમાં ઉપયોગમાં લેવામાં આવતા સંગીતના સાધનો છે દયારામ સાહેબને ગરબીના પિતા તરીકે ઓળખવામાં આવે છે વલ્લભ મેવાડા એ ગરબાના પિતા ગણાય છે બરાબર કૃષ્ણ લીલા સાથે સંકળાયેલી છે ગરબી અને આ નૃત્ય છે એકલ નૃત્ય નહીં થઈ શકે નેક્સ્ટ આવે છે પઢારોનું મંજીરા નૃત્ય ભાલ અથવા નળાકાઠાના વિસ્તારના જે પઢાર લોકો હોય છે તે લોકો દ્વારા આ મંજીરા નૃત્ય થાય છે બરાબર આમાં કઈ રીતે હોય કે આખા ગોળાકા સર્કલમાં બધા પુરુષ કલાકારો અને સ્ત્રી કલાકારો બેસી જાય બધાના હાથમાં મંજીરા હોય અને પછી તેમના પરંપરાગત લોકગીતો ચાલુ થાય અને પછી તે લોકો મંજીરા વગાડવાનું ચાલુ કરી બરાબર એ લોકો બેઠા બેઠા તેમના પગ લાંબા હોય પછી એમ નીચે ઝૂકતાં મંજિરા વગાડે ઊભાથી મંજિરા વગાડે આગળ આમ ગોળ ગોળ ફરતા ફરતા મંજીરા વગાડે બરાબર બેઠા બેઠા આ રીતે એ લોકો કરતા હોય છે ગૂગલ સોરી યુટ્યુબની અંદર તમે આના અલગ અલગ વિડિયો સર્ચ કરો ને એટલે બેસ્ટમાં બેસ્ટ તમને આરામથી આખું જોવા મળી જશે લાંબા પગ કરી ગોળાકાર બે ગોળાકાર સર્કલમાં તે લોકો બેસતા હોય છે એક તારો મંજીરા તબલા અને બગલ્યું તેના સંગીતના સાધનો હોય છે ફૂદડી ફરતા ફરતાં અથવા સૂતા સૂતાં પગ ઊંચા કરી અને પગ અથવા હાથ વડે મંજીરા વગાડી ઘણા કલાકારોને પગથી પણ મંજીરા વગાડતા આવડતા હોય છે તો એ પોતાની કલાને દર્શાવતા હોય છે સો એ રીતે મંજીરા વગાડતા વગાડતા તે લોકો નૃત્ય કરે છે રાજસ્થાનમાં જ્યારે આ નૃત્ય કરવામાં આવે તો તેને તે રહતાલ અથવા તે હરતાલ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે સ્પેસિફિકલી આ જે પઢાર લોકો છે તેમના માટે એવું કહેવાય છે કે સાતમી સદીના સમયમાં જ્યારે સિંધના વિસ્તારમાં મુસ્લિમ આક્રમણ થયું તો તે સમયે તે સ્થાનીય લોકો જે પઢાર જાતિના લોકો હતા તે ગુજરાતમાં શિફ્ટ થયા કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં બરાબર તો એ લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો તો કે મત્સ્ય પાલન અને મત્સ્ય ઉદ્યોગ તેમનો મુખ્ય વ્યવસાય હતો એના માટે તે લોકો બોટનો ઉપયોગ કરતા હતા બરાબર સો બોટ બનાવવામાં પણ આ લોકો એક્સપર્ટ હોય છે પરંતુ હવે હવે જ્યારે એ લોકો મધ્ય ગુજરાતમાં આવી ચૂક્યા છે તો તે લોકો અલગ અલગ ઘણા બધા વ્યવસાય કરતા હોય છે પરંતુ તેમનું પરંપરાગત જે લોકનૃત્ય છે તેમાં તે લોકો બોટ ચલાવતા હોડી ચલાવતા દર્શાવવામાં આવે સો જ્યારે પણ પઢાર લોકોનું મંજીરા નૃત્ય ચાલતું હોય અને તેમાં અમુક કલાકારો જે હોડી ચલાવતા હોય એવા સીન દર્શાવે તો તે સમયે જે નૃત્ય થાય તેને હલેસા નૃત્ય કહેવાય છે હોડી ચલાવતા દર્શાવતા કલાકારો જે નૃત્ય કરે તેને હલેસા નૃત્ય કહેવાય છે બરાબર પછી આવે છે હિંચ નૃત્ય આ બહુ ફેમસ થયેલું નૃત્ય છે લગભગ બધાને આવડતું પણ હશે ભાલ પ્રદેશ અને કાઠિયાવાડાના વિસ્તારમાં ગાગરનો ઉપયોગ કરી અને હીંચ લેવામાં આવતી હોય છે પગની ઠેસ દ્વારા પણ હીંચ લેવામાં આવતી હોય છે થાળી દ્વારા અવળી સવડી હીંચ લેવાય છે થાળીઓના માધ્યમ દ્વારા પણ હીંચ નૃત્ય થતું હોય છે ઢોલના તાલે કારડીયા રાજપૂત સ્ત્રીઓ એ સાત બેડાની હેલ લઈ અને હીંચ રમે છે બરાબર સૌરાષ્ટ્રના વિસ્તારમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં કારડીયા રાજપૂત સમાજના લોકો હોય છે તેમની જે બહેનો હોય છે તે માથે ઈંઢોણી મૂકે અને એક ઉપર એક એમ સાત બેડા હોય બરાબર અને પછી એ લોકો ઢોલના તાલે હિંચ લેતા હોય છે બરાબર એ હિંચ નૃત્ય બહુ ફેમસ હોય છે પછી છે ડોકા રાસ સૌરાષ્ટ્રના ભરવાડ સમાજના લોકો દ્વારા આ નૃત્ય થાય છે એમાં પરોણા અને પરોણિયું એ જે એમના સાધનો હોય છે તે લઈ અને ડોકા રાસ નૃત્ય કરતા હોય છે હુડા રાસ ભરવાડ સમાજના લોકો દ્વારા નૃત્ય થતું હોય છે જેમાં ઢોલના તાલે પગના ઠેક દ્વારા નૃત્ય થતું જોવા મળે છે હુડારાસમાં રાસમાં ઝડપી હોય છે તેમના પરંપરાગત વસ્ત્રો પહેરવામાં આવતા હોય છે કેડિયું ચોરણો અંગરખું એ પહેરવામાં આવતું હોય છે આપણે જ્યારે ગુજરાતના વસ્ત્રો વિશેની માહિતી પ્રાપ્ત કરીશું ત્યારે આ બધી જ ડિટેલ ફરી પાછી આવી જશે કે આ બધા વસ્ત્રો શું હોય છે મેરાયો નૃત્ય મેરાયો નૃત્ય એ બનાસકાંઠાના વાવ વિસ્તારમાં ઠાકોર સમાજના લોકો દ્વારા કરવામાં આવતું નૃત્ય છે આ નૃત્યમાં કઈ રીતે થાય તો કે સરખળ અને ઝુંઝાળી આ બે ઘાસના પ્રકાર છે એ બંને ઘાસમાંથી બે વસ્તુ બનાવવામાં આવે શું શું બનાવવામાં આવે એક બનાવવામાં આવે મેરાયો અને બીજું બનાવવામાં આવે નાગલી બરાબર મેરાયો અને નાગલી છે શું તો કે મેરાયો મતલબ એક રીતે તોરણ હોય છે કે જે જે સ્થળે આ નૃત્ય કરવાનું હોય ને એને ચારેય દિશામાં આ તોરણ બાંધવામાં આવે સરખડ અને ઝુંઝાડી ઘાસમાંથી બનાવેલા તોરણ નાગલી શું છે એ નીચે આસન આપણે કેમ આસન પાથરી અને બેસીએ બસ એવી રીતે ઘાસનું આસન હોય છે એ વચ્ચે રાખવામાં આવે પછી એ ઘાસના આસન ઉપર મોર ઢેલ પોપટ પોપટી એને બેસાડવામાં આવે ઓરિજિનલ મળે તો ઓરિજિનલ જીવતા પક્ષીઓને બેસાડવામાં આવે અને બાકી તો કે નાના મોટા આપણા જે રમકડાં હોય છે તેને ત્યાં રાખવામાં આવે બરાબર પછી શું થાય પછી આ જે કલાકારો હોય છે તે કમર ઉપર નાળિયેળની કાચલી બાંધે આ નૃત્ય કરનારા કલાકારો કમર ઉપર નાળિયેની કાચલી બાંધે અને પછી તેમના પરંપરાગત લોકગીતો ગાવાના શરૂ થાય પેલું જે નાગલી નીચે પાથરી છે ને એની આજુબાજુ ગોળ ગોળ ફરતા ફરતા તે લોકો લોટી તો ગાય બરાબર ઓકે હવે તો કે ભાઈ કૂકવાની ઢોલ ઉપર તલવારબાજી થાય આમાં શું થાય પેલા સાદુ નૃત્ય થઈ જાય પછી રજપૂત સમાજના લોકો આવે અને કૂકવાની ઢોલ ઢોલના અલગ અલગ પ્રકાર હોય છે એમાંથી કૂકવાની ઢોલ આવે કૂકવાની ઢોલ જ્યારે વગાડવામાં આવે ત્યારે રજપૂત સમાજના લોકો તલવાર લે અને સામસામે તલવારબાજી કરે બીજું આ સમયે જ્યારે રજપૂત સમાજના લોકો તલવારબાજી દર્શાવતા હોય ત્યારે હડીલા નૃત્ય ગીતો વગાડવામાં આવે અથવા ગાવામાં આવે જેને હડીલા શૌર્ય ગીત પણ કહેવાય છે બરાબર જેમાં બે પ્રકારના ગીતો હોય છે કાનુડાના ગીતો હોય છે અને સાંઢણીના ગીતો હોય છે દ્વંદ નૃત્ય દર્શાવવામાં આવે લડાઈ કેમ થતી હોય તેવું જ દર્શાવવામાં આવતું હોય છે બરાબર વચ્ચે દીવો પણ પ્રગટાવવામાં આવતો હોય છે એ પણ આપણે જોઈ શકીએ આ એનો એક સીન છે બરાબર જે આપણે બતાવેલો છે આ રીતે તે સમયમાં થતું હોય છે નેક્સ્ટ છે ઢોલારાણા નૃત્ય બરાબર આ પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગરના વિસ્તારમાં થયેલું બહુ ફેમસ નૃત્ય છે આમાં કઈ રીતે હોય છે ભાઈ ભાવનગર વિસ્તારના કોળી સમાજના લોકો દ્વારા આ નૃત્ય થાય છે માનો કે તે વિસ્તારમાં ગોહિલવાડના વિસ્તારમાં કોઈ એક કોળી વ્યક્તિ છે જેના ખેતરમાં પાક તૈયાર થઈ ચૂક્યો છે એટલે એ ખેડૂત છે તે શું કરે પોતાના ગળામાં ઢોલ રાખે અને આખા ગામમાં ફરે ઢોલ વગાડતા વગાડતા બધાને એવું કહે કે ભાઈ મારા ખેતરમાં પાક તૈયાર થઈ ચૂક્યો છે તો જે કોઈ પણ ભાઈબંધ મિત્રો મારી કાપણીમાં મદદ કરવા માગતા હોય તે આવી શકે છે અને કાપણી નૃત્ય પણ કહેવાય છે ઢોલારાણા નૃત્યને અહીં શું આપણને દર્શાવાય છે કે ભાઈ બધા મિત્રો જે હોય સગા સંબંધીઓ તે બધા આવે અલગ અલગ કાપણી કરતા હોય અનાજ છૂટું પાડતા હોય અનાજને સાફ કરતા હોય આવા જે ખેતી સંબંધિત અલગ અલગ કામો હોય છે તેને નૃત્ય સ્વરૂપે રિપ્રેઝન્ટ કરવામાં આવતું હોય છે કાપણીનું કામ પૂરું થાય પછી ખેડૂત છે સાંજ પડે એટલે બાકી બધા આરામ કરતો હોય ખેડૂત છે એ પોતે જમવાની રસોઈ બનાવતો હોય ખાસ કરીને ઓળો ખીચડી બરાબર એ આખું બનાવવામાં આવતું હોય છે પછી બધા લોકો જમીને જમીને પછી શું થાય તો કે ખેતરમાં ખેડૂત છે એ વચ્ચે અગ્નિ પ્રગટાવે અને પછી પોતે પાછો ઢોલ વગાડે અને ઢોલના તાલે અલગ અલગ ખેતીના જે સાધનો હોય તે સાધનો હાથમાં લઈ અને બધા જ મિત્રોને જે બધા ભેગા થયા સગા સંબંધી એ બધા અગ્નિના ચારે તરફ ગોળ ગોળ ફરતા ફરતા નૃત્ય કરે અને ખેડૂતભાઈ ઢોલ વગાડે અને કહેવાય ઢોલારાણા નૃત્ય જેમાં શુંડલા સુપડા સાંભેલાનો ઉપયોગ થાય બરાબર કાપણી સમયનું લોકનૃત્ય છે ગોહિલવાડ વિસ્તારના કોળી સમાજના લોકો દ્વારા થાય છે મંજીરા કાંસ જોડા અને તબલા તેના મુખ્ય સંગીતના સાધનો છે ભાવનગરની ઘોઘા સર્કલ મંડળી આ નૃત્ય કરવા માટે પ્રખ્યાત છે આ ક્વેશ્ચન ઓલરેડી બે વખત પૂછાઈ ગયેલો હતો ક્લાસ થ્રીની એક્ઝામમાં નેક્સ્ટ આવે છે અશ્વ નૃત્ય તે ઉત્તર ગુજરાતના કોળી સમાજના લોકો દ્વારા થાય છે કયા દિવસે થાય છે તો કે કાર્તક સુદ પૂનમના દિવસે થાય છે ગામના પાદરે ભેગા થાય અને યુદ્ધ પ્રસંગનું આયોજન કરે બે વિભાગ પાડી દે બરાબર કોળી સમાજના લોકો અને બંને વિભાગના લોકો ઘોડા ઉપર બેસી અને લડાઈ કરવા આવતા હોય એકબીજા સાથે લડાઈ કરે અને એક પક્ષ જીતી જાય એક પક્ષ હારી જાય આવું આખું નૃત્ય દર્શાવવામાં આવતું હોય છે શૌર્ય રસ પ્રધાન આ નૃત્ય હોય છે નેક્સ્ટ આવે છે ઠાગા નૃત્ય જેનું અન્ય એક નામ છે પટકીયા નૃત્ય બરાબર હવે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના લોકો દ્વારા આ નૃત્ય થાય છે જેમાં તલવાર અને ઢાલનો ઉપયોગ કરવામાં આવે છે તેમના પરંપરાગત વસ્ત્રો કહેવા હોય છે તો કે ઊંચી એડીના બૂટ પહેરવામાં આવે ગરે ગળ ગળાના વિસ્તારમાં હાંસળો પહેરવામાં આવે કાનમાં મરકી પહેરવામાં આવે પગમાં તોળો પહેરવામાં આવે એ અલગ અલગ તેમના પરંપરાગત ઘરેણાં હોય છે બરાબર પછી અઢી વારની પોતળી પહેરવામાં આવે બરાબર એક રીતે ધોતી હોય છે પણ એને નાની ધોતી કહેવાય એટલે એને પોતડી પણ કહેવાય છે પણ ગાંધીજી જે પોતળી પહેરે એવી નહીં આ ધોતી ટાઈપ પોતળી હોય છે જે અઢી વાર કપડામાંથી પહેરવામાં આવતી હોય છે બરાબર એ આખા વસ્ત્ર બધું પહેરાઈ જાય અને પછી તે લોકો લડાઈ કરે સામસામે બરાબર અને લડાઈની અંદર એક પક્ષ જીતે એક પક્ષ હારે એ રીતે થતું હોય છે તલવાર અને ઢાલ વડે આ નૃત્ય થાય છે બરાબર આ નૃત્યનો બેસ ક્યાંક ને ક્યાંક આપણને કલારી પયટ્ટુ જે સાઉથની આખી માર્શલ આર્ટ કલા છે તે મુજબની જોવા મળતી હોય છે બરાબર આગળ વધીએ હળપતિ સમાજનું તૂર નૃત્ય દક્ષિણ ગુજરાતના હળપતિ સમાજના લોકો દ્વારા આ નૃત્ય થતું હોય છે લગ્ન પ્રસંગે અને હોળીના પ્રસંગે તૂર સાથે લાકડીના દાંડિયાને જોડી અને કાંસાની થાળી વગાડી એકબીજાના કમર ઉપર હાથ રાખી ગોળ સર્કલમાં ફરી અને આ નૃત્ય કરવામાં આવતું હોય છે આખી રાત નૃત્ય ચાલે છે બરાબર નૃત્ય સમયે તેમના માતાજી અને ભગવાનના પરંપરાગત લોકગીતો ગાવામાં આવતા હોય છે અન્ય લોકગીતો ગાવામાં પણ આવતા હોય છે બરાબર આખી રાત નૃત્ય કર્યા બાદ સવારના એ લોકોએ જે વચ્ચે અગ્નિ પ્રગટાવેલો હોય ત્યાં ઘણું બધું અનાજ પણ રાખેલું હોય જે અનાજ પાકી જાય એ અનાજ લઈ અને બધાને આપવામાં આવે બધા એ અનાજને પ્રસાદી સ્વરૂપે ખાય અને પછી બધા લોકો ઘરે જતા રહે બરાબર આવી રીતે આ તુંર નૃત્ય થતું હોય છે એક રીતે શું છે હોળીના પ્રસંગે જો હોળીનો પ્રસંગ છે એ સમયે શું હોય પાક તૈયાર થઈ ગયો હોય અને મજાની વાત એ છે તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે અનાજ પ્રોપર પાકેલું છે કે નહીં એ ચેક પણ આ હોળીના તહેવારમાં થઈ જાય અત્યારના સમયમાં તો આપણે મોટાભાગના શહેરોમાં એમ જ જોઈએ છે કે નાનો એવો ખાડો દે એમાં લાકડા વચ્ચે મૂકી દે અને પછી યોગ્ય સમયે પ્રગટાવી દે લાકડાને અને હોળી થઈ જાય પરંતુ સ્પેસિફિકલી ગામડાઓમાં અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કચ્છના વિસ્તારોમાં તમે જોઈ શકો કે જ્યાં હોળી કરવાની હોય ને એ લાકડા નીચેના લાકડા ગોઠવવામાં આવે અને પછી વચ્ચે માટ માટલું માટીમાંથી બનેલું માટલું મૂકવામાં આવે અને તેમાં ખેડૂતો પોતાના ખેતરમાં થયેલું અનાજ એ પણ એમાં ભરે ઉપર લાકડા મૂકે પછી હોળી પ્રગટાવવામાં આવે બરાબર આખી રાત એ હોળી પ્રગટેલી રહે અને સવારે એ હોળી ઠરી જાય પછી શું થાય એ માટલું બહાર કાઢવામાં આવે અને જો અગ્નિના તાપથી એ આખું અનાજ પાકી ગયું છે એનો મતલબ અનાજ પૂરેપૂરું તૈયાર થઈ ગયું છે બરાબર આપણને એમ થાય ને કે હોળીનો તહેવાર ઉજવવા પાછળનું કારણ શું ભાઈ પ્રહલાદ અને હિરણ્ય કશ્યપુવાળી સ્ટોરી તો આપણને ખ્યાલ જ છે એમાં કંઈ વાંધો નથી બરાબર પણ આ આખો પાક વ્યવસ્થિત થઈ ચૂક્યો છે કે નહીં એ ચેક કરવાની સાયન્ટિફિક પ્રથા છે બરાબર જે પ્રાચીન સમયથી ચાલતી આવતી હતી અત્યારે આપણે એમાં ચેન્જીસ કરીને કે અત્યારે આપણે પાકને ચેક નથી કરતા શહેરોમાં તો આપણે કોઈ ખેતી કરતા ના હોય તો પાક ચેક ના કરીએ સો આ રીતે પ્રેક્ટિકલી હળપતિ સમાજના લોકોનું આ જે તૂર નૃત્ય છે એ હાલના સમયમાં પણ આ પ્રથાને દર્શાવે છે બરાબર એમાં એ લોકો અનાજ વચ્ચે રાખતા હોય છે અને અનાજ પાકી ગયું છે એ પરફેક્ટ માહિતી આપણને મળી જતી હોય છે બરાબર ચાલો આ તૂર છે એ તૂર શું છે તો કે ઊંટના ચામડામાંથી મઢી અને માટી સોરી ઊંટનું ચામડું અને માટી એ બંનેમાંથી બનાવેલું સંગીતનું સાધન એને તૂર કહેવાય છે બરાબર સો એ આમાં મુખ્ય આપણને જોવા મળતું હોય છે નેક્સ્ટ છે ડાંગી નૃત્ય અથવા તેને ચાળો નૃત્ય પણ કહેવાય છે બરાબર ડાંગ સાબરકાંઠા અને પંચમહાલના વિસ્તારના આદિવાસી લોકો દ્વારા આ નૃત્ય કરવામાં આવતું હોય છે અને ચાળો નૃત્ય શું કામ કહેવાય છે કારણ કે આમાં પશુ પક્ષીઓનું જીવન ઓબ્ઝર્વ કરી અને પશુ પક્ષીઓ જે રીતે વર્તન કરતા હોય તેની કોપી કરવામાં આવે છે તેનો ચાળો પાડવામાં આવે છે એટલા માટે તેને ચાળા નૃત્ય પણ કહેવાય છે બરાબર આમાં સત્યાવીસ પ્રકારના અલગ અલગ તાલ હોય છે શરૂઆતમાં ધીમા તાલ હોય પછી છેલ્લે જેમ જેમ આગળ વધે એમ સ્પીડમાં થતા જાય તાલ બરાબર મોર ચકલી મરઘી કાચબા એમની કોપી કરવામાં આવે પાવરી મંજીરા ઢોલક એ તેમના સંગીતના સાધનો હોય છે ઠકરિયાનો ચાળો માડીનો ચાળો ચકલીનો ચાળો એ પ્રખ્યાત એમના ચાળા હોય છે બરાબર ઇન શોર્ટ પશુ પક્ષીનું જ કોપી કરી અને આખું રિપ્રેઝન્ટ કરવામાં આવે એને ડાંગી નૃત્ય કહેવાય છે જે ઉપરયુક્ત વિસ્તારોમાં થતું જોવા મળે છે પછી જે હાલી નૃત્ય સુરત અને તાપીના વિસ્તારમાં જે દુબડા આદિવાસીઓ હોય છે બરાબર જેમને હળપતિ આદિવાસીઓ પણ કહેવાય છે બરાબર તેમના દ્વારા આ હાલી નૃત્ય કરવામાં આવતું હોય છે સ્ત્રી અને પુરુષ એ ગોળાકાર સર્કલમાં ઊભા રહી જાય બરાબર પછી વચ્ચે સૂત્રધાર હોય સૂત્રધાર શું તેને શું કહેવાય તો કે કવિઓ કહેવાય તે વચ્ચે ઊભો રહી અને લોકગીતો ગાય જે લોકકથા કરવાની હોય તે ગીતો સ્વરૂપે ગાવાની ચાલુ કરે પછી તો કે ભાઈ આ જે કલાકારો છે તેમના પરંપરાગત વસ્ત્રો કેવા હોય તો કે સફેદ ફેંટો બાંધેલો હોય કછોટાનું ધોતીયું પહેરેલું હોય કછોટાવાળું ધોતીયું જેને કહેવાય બરાબર એ પરંપરાગત તેમના વસ્ત્રો હોય છે કછોટાવાળી સાડી સ્ત્રીઓ પરંપરાગત સાડી પહેરતા હોય છે બરાબર અને પછી ગોળાકાર સર્કલમાં ફરતા ફરતા તે લોકો નૃત્ય કરે તેને કહેવાય હાલી નૃત્ય સંગીતના સાધનોમાં ઢોલ થાળી અને પૂંગી એ તેમના સંગીતના સાધનો હોય છે એકબીજાના કમર ઉપર હાથ રાખી અને આ ગોળાકાર સર્કલમાં નૃત્ય થતું હોય છે સનેડો અથવા સ્નેહડો બરાબર લગ્ન પ્રસંગોમાં નવરાત્રિમાં આ સનેડો આપણને થતો જોવા મળે છે પાટણ જિલ્લામાંથી તેનો ઉદ્ભવ આપણને થતું જોવા મળે છે બરાબર અરવિંદ બારોટ મણિરાજ બારોટ એ તેમના પ્રખ્યાત કલાકારો છે બરાબર નેક્સ્ટ છે મરચી નૃત્ય તૂર સમાજની બહેનો દ્વારા આ નૃત્ય કરવામાં આવતું હોય છે લગ્ન પ્રસંગે આ નૃત્ય થાય છે તેમાં ફક્ત હાથની વિવિધ મુદ્રાઓનો ઉપયોગ થાય છે અને આ એક એવું નૃત્ય છે કે જેમાં ફક્ત ગીતો ગાવામાં આવે છે સંગીતના સાધનોનો ઉપયોગ નથી થતો હતો તાલી બસ તાલી એમાં કદાચ તમે સંગીતના સાધન તરીકે ગણી શકો બાકી એમાં કંઈ નથી થતું હતું બરાબર લગ્ન પ્રસંગે આ આખું મરચી નૃત્ય કરવામાં આવતું હોય છે ભીલ યુદ્ધ નૃત્ય પંચમહાલ અને ડાંગના જે ભીલ લોકો હોય છે બરાબર તે શિકાર કરવા જતા હોય અને યુદ્ધ થતું હોય તો એવા પરંપરાગત યુદ્ધો દર્શાવતું યુદ્ધ નૃત્ય કરતા હોય છે પ્રેમ પ્રસંગનું નૃત્ય બરાબર આદિવાસી સમાજના લોકો દ્વારા પગમાં ઘૂઘરા બાંધી અને પ્રેમ પ્રસંગોને દર્શાવવામાં આવતો હોય છે ખાસ કરીને શંકર પાર્વતીના જે પ્રેમ પ્રસંગો હતા તેને દર્શાવવામાં આવતા હોય છે તેને પ્રેમ પ્રસંગનું નૃત્ય કહેવાય છે ભરૂચના ભીલ લોકો શિયાળામાં જે નૃત્ય કરે તેને આગવા નૃત્ય પણ કહેવાય છે બરાબર આ ભીલ સમાજના અલગ અલગ નૃત્ય છે તો એમાં જે ડિફરન્સ છે એ પણ હું તમને સાથે કહેતો જાઉં છું નેક્સ્ટ તીર અને કામઠા બરાબર એના દ્વારા પણ એને સાથે રાખવામાં આવતા હોય છે ભી લોકો જ્યારે પણ નૃત્ય કરે ને ત્યારે તેમના પાસે તીર અને કામઠા તો હોય જ કારણ કે એ લોકો જંગલમાં શિકાર કરવા જતા હોય એ આખો સીન રિપ્રેઝેન્ટ કરતા હોય તેમાં ઘણી વખત પ્રેમ પ્રસંગો પણ આવી જાય યુદ્ધ પ્રસંગ પણ આવે આ રીતે પણ હોય છે નેક્સ્ટ ઘેરીયા નૃત્ય બરાબર હોળી પછીના દિવસે એટલે કે ધૂણેટીના દિવસે હોળીની જે રાખ હોય બરાબર તેને પુરુષો પોતાના શરીર ઉપર લગાડે બરાબર અને પુરુષ શું બની જાય તો કે ઘેરૈયા બની જાય તળવી સમાજના લોકો દ્વારા આ નૃત્ય કરવામાં આવતું હોય છે શરીરે રાખ લગાડે ચૂનાના ટપકા કરે ભોરીગળની રાખ એ પોતાના શરીર ઉપર ચોડે બરાબર તળવી સમાજના લોકોના પુરુષો એ ઘેરૈયા બને બરાબર આ રીતે હોય છે સાથે સાથે ભોરીંગળની માળા પહેરે લીમડાના પાનનો ટોપ પહેરે કેળે ઘૂઘરાનો શણગાર કરે બરાબર પછી વર્તુળ બનાવી અને ઢોલના તાલે બધા પુરુષો નાચે તેને કહેવાય ઘેરૈયા નૃત્ય બરાબર જે મુખ્ય ઘેરૈયો હોય ને એ એક પુરુષ હોય જે પાંચ વર્ષ સુધી રહે પાંચ વર્ષ પછી એ રિટાયર થઈ જાય અને બીજો જે પુરુષ હોય એ મુખ્ય નર્તક તરીકે કામ કરે આગળ બરાબર મુખ્ય જે કલાકાર હોય તેને ઘેરૈયો કહેવાય વડોદરા જિલ્લામાં આ ઘેરૈયા નૃત્ય સૌથી વધારે થતું જોવા મળે છે આ એનું એક પિક્ચર આપણે રિપ્રેઝન્ટ કરેલું છે બરાબર સો આવા અલગ અલગ આપણા ગુજરાતના ફેમસ ફેમસ લોકનૃત્યો છે આપણે એ તેની ચર્ચા કરી બરાબર આ સાથે આજના લેક્ચરને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ આગળ આવનારી તમામ પરીક્ષાઓ માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ